तेना माटे एक बाउल में एक कप बाफेली मकाई ना दाणा, बे लीला मरचा ना टुकड़ा बी काढ़ी लीधेला, झीणी समारेली कोथमीर, थोड़ो ओरेगानो, अर्धो कप चीज, बे चमची गार्लिक मायोनीस, तमे प्लेन मायोनीस पण लई शको छो। आ बधी वस्तुने बराबर रीते मिक्स करी लेवानुं छे। बहु ज ईजी छे आ सैंडविच बनावामां। तमे गमे त्यारे भूख लागे त्यारे बनावीने खाई शको छो। બાળકોને પણ બહુ જ મજા આવશે આ સેન્ડવિચ। અહીં મેં 4 બ્રાઉન બ્રેડ લીધી છે, ઘી લગાવી દઈશું। એક સાઈડ રેડી કરેલું મિક્સચર લગાવી દેવાનું છે। एक ब्रेड ने तेना पर मूकी देशो। ऊपर नी बाजू घी लगावी लेवानू छे, घी के बटर जे तमने पसंद होय ते लगावी देवानू छे। हवे ग्रिल मशीन में घी लगाड़ेलो जे भाग छे तेने नीचे नीचेनी साइड राखी देशो। फरीथी ऊपर घी लगावी देवानू छे। બસ હવે આમાં ગ્રીન લાઇટ થાય ત્યાં સુધી આપણે ગ્રીલ કરવાની છે સેન્ડવિચને। ગ્રીન લાઇટ થઈ ગઈ છે એટલે આપણી સેન્ડવિચ ગ્રીલ થઈ ગઈ છે બરાબર। મશીનને બંધ કરી લેવું, સેન્ડવિચને એક પ્લેટમાં નીકાળી લેવાની છે। એકદમ ક્રિસ્પી બની છે ઉપરથી સેન્ડવિચ। એક સેન્ડવિચ આપણે કટ કરીને જોઈએ। ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ચીઝી એવી સેન્ડવિચ તૈયાર છે, તો એક વખત તમે જરૂરથી બનાવજો। વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ નહીં ભૂલતા। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ દીવા। આજે આપણે ઠંડા વાતાવરણમાં ખાવાની મજા આવે તેવા કોર્ન ઓનિયન પકોડા બનાવીશું, એટલે કે મકાઈ અને ડુંગળીના પકોડા। તો ચાલો રેસીપી જોઈ લઈએ। તેના માટે સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલમાં એક કપ બાફેલી મકાઈ લઈ લો, એક કપ ઝીણી સમારેલી ડુંગળી, એક ઝીણું કાપેલું લીલું મરચું, થોડા ફુદીનાના પાનના ટુકડા, એક ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ મુજબ, અડધી ચમચી ખાંડ, અડધા લીંબુનો રસ। આ બધી વસ્તુ નાખી દઈ હાથેથી બરાબર મિક્સ કરી લેવાનું છે। આ પકોડા તમે ગમે ત્યારે તમને ભૂખ લાગે ત્યારે બનાવીને ખાઈ શકો છો, તેમજ સાંજની ચા સાથે પણ ગરમ ગરમ પકોડા બહુ જ મજા આવશે। હવે આ મિક્સચરમાં આપણે ચણાનો લોટ નાખતા જઈ અને મિક્સ કરતા જવાનું છે। વધારે ચણાનો લોટ નથી લેવાનો, અહીં મેં 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે। બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય તેટલો જ લોટ નાખવાનો છે, તો જ આપણા પકોડા છે તે ક્રિસ્પી થશે। અને એકદમ થોડું પાણી નાખવાનું છે બેટરને સહેજ ઢીલું કરવા માટે, બેટર બહુ પતલું ન થઈ જાય તેવું ધ્યાન રાખવાનું છે। આ રીતનું પકોડા પાડી શકાય તેટલી કન્સિસ્ટન્સી રાખવાની છે બેટરની। તેલ પણ ગરમ થઈ ગયું છે, હવે તેમાં આ રીતે પકોડા પાડતા જવાના છે। મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન કલરના થવા આવે ત્યાં સુધી તળી લેવાના છે। પકોડા હવે તળાઈ ગયા છે તો તેને નીકાળી લઈશું અને આ રીતે બધા પકોડા બનાવી લેવાના છે। તો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવા કોર્ન એન્ડ ઓનિયન પકોડા તૈયાર છે।
ટોમેટો કેચઅપ કે પછી કોઈ પણ તમારી પસંદની ચટણી સાથે સર્વ કરો. સાંજની ચા સાથે આ ગરમ ગરમ પકોડા બહુ જ સારો ઓપ્શન રહેશે. તો ફટાફટ બનતા એવા આ પકોડા એક વખત જરૂરથી બનાવજો અને કમેન્ટમાં પણ જણાવો કે તમને આજની આ રેસિપી કેવી લાગી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ દીવા. આજે આપણે ખૂબ જ સિમ્પલ પણ એકદમ ટેસ્ટી એવા કોર્ન પૌવા બનાવવાની રેસીપી જોઈશું. રેગ્યુલર પૌવા તો આપણે બનાવીને ખાતા જ હોઈએ છીએ, એક વખત આ પૌવા પણ ટ્રાય કરો. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તેના માટે સૌથી પહેલાં એક કડાઈમાં 4 ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1/4 ટેબલસ્પૂન હિંગ. હવે તેમાં 2 ચમચી જેટલી ઝીણી સમારેલી લસણની કળી, 8-10 મીઠા લીમડાના પાન ટુકડા કરેલા, 2 ઝીણા સમારેલા લીલા મરચાં, 1/4 કપ શિંગદાણા, 2-3 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર સાંતળી લેવાની છે. અહીં મેં થોડું લસણ નાખ્યું છે, તમે જોયું, તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે પૌવામાં. તમને પસંદ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. 2-3 મિનિટ થઈ જાય એટલે તેમાં 2 બટેકા મેં છાલ નીકાળી અને આ રીતે ટુકડા કરી પાણીમાં રાખ્યા હતા તે નાખી દેવાના છે. હવે તેમાં 1 ચમચી હળદર, 1/2 ચમચી મીઠું નાખી મિક્સ કરી લો. હવે ઢાંકી દઈ બટેકા સોફ્ટ થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. 4-5 મિનિટ જેવું થાય એટલે બટેકા કૂક થઈ ગયા છે. હવે તેમાં 3 નંગ ઝીણી સમારેલી ડુંગળી નાખી દો. અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લો. ફરીથી 2-3 મિનિટ ઢાંકી અને રહેવા દેવાનું છે જેથી ડુંગળી સરસ રીતે કૂક થઈ જાય. 2-3 મિનિટ થઈ જાય એટલે હવે તેમાં 2 કપ બાફેલી મકાઈના દાણા નાખી દેવાના છે. મકાઈને મીઠું નાખી અને બાફી લીધેલી અને પછી આ રીતે દાણા નીકાળી લેવાના. હવે તેમાં 500 ગ્રામ પૌવા ધોઈ અને સાઈડમાં રાખ્યા હતા તે નાખી દેવાના છે. પૌવા આ રીતે હળવા હાથે છૂટા કરતા જઈ અને પછી નાખવાના જેથી મિક્સ કરતી વખતે સરસ રીતે બધા પૌવામાં મસાલો મિક્સ થઈ જાય અને પૌવા પણ છૂટા છૂટા બનશે. હવે સ્વાદ મુજબ મીઠું નાખી દો. અહીં હું 1/2 ચમચી નાખી રહી છું. પહેલાં 1/2 ચમચી જેટલું બટેકા બાફતી વખતે નાખેલું. 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી ખાંડ, મિક્સ કરી લો. આ પૌવા મેં 6 વ્યક્તિ માટે ડિનરમાં બનાવ્યા છે તો ક્વોન્ટિટી વધારે છે. તમારે જે પ્રમાણમાં બનાવવા હોય તે પ્રમાણે પૌવા અને બીજા મસાલા લેવા. બરાબર મિક્સ થઈ જાય એટલે 1 લીંબુ નીચોવી લો. ઝીણી સમારેલી કોથમીર લઈ લો. આ બંને વસ્તુને પણ મિક્સ કરી લો.
बस रेडी छे एकदम टेस्टी एवा कॉर्न पौवा सर्व करवा माटे। आ पौवा तमे ब्रेकफास्ट में तो सर्व करी शको छो पण डिनर में पण लई शको छो। मैं आ पौवा डिनर माटे ज बनाव्या छे। तो एकदम सीम्पल पण खूब ज टेस्टी लागे तेवा आ कॉर्न पौवा चोक्कस थी बनाओ। बाळको अने मोटा बंने ने पसंद आवशे। सर्विंग प्लेट में लई लो। ऊपर फरी थोड़ी चीनी समारेली कोथमीर। थोड़ी डुंगळी चीनी समारेली। थोड़ा झीणा समारेला टमेटा। आटली वस्तु थी गार्निश करी लो। तमे गार्निशिंग में झीणी सेव, दाडमना दाणा, तीखी बूंदी, कंई पण तमारी पसंदनुं लई शको छो। तो मकाईनी सीजन में चोक्कसथी बनावा पौवा। मकाई खावी ते खूब ज फायदाकारक छे आपणा बॉडी माटे। मकाई में खूब ज सारा एवा प्रमाण में विटामिन सी, फाइबर, विटामिन B1, B5 अने बीजा अनेक प्रकारना पोषक तत्वों रहेला छे। मकाई में थी आम तो घणी बधी वानगीओ बनती होय छे। आजे आपणे एकदम हेल्धी बिल्कुल पण तेल के कॉर्नफ्लोरनो उपयोग कर्या वगर स्वीट कॉर्न सूप बनावानी रेसिपी जोईशुं। तो चालो फटाफट रेसिपी जोई लईए। सौथी पहला पाणी गरम करवा मूकवानुं छे। अहींया हूँ 5 कप पाणी लई रही छुं। तमारे जेटला प्रमाणमां सूप बनावुं होय ते प्रमाणे पाणी लेवुं। पाणी गरम थई बॉइल थवा आवे એટલે તેમાં 2 લીલા મરચા ઝીણા સમારેલા, 1 ચમચી ખમણેલું આદું, 2 ડુંગળી ઝીણી સમારેલી, અહીં તમે સાથે બીજા વેજીટેબલ્સ ઝીણા સમારી અને નાખી શકો છો। હવે તેમાં નાખી દો 1 કપ બાફેલી મકાઈના દાણા। સાથે 4 ચમચી બાફેલી મકાઈની પેસ્ટ લીધી છે। મકાઈના દાણા કાઢી અને તેને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી લેવાની। આ રીતે પેસ્ટ નાખવાથી સૂપનો કલર પણ સરસ આવશે અને પેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે સૂપ। બરાબર મિક્સ કરી લો। હવે ઢાંકી અને 5 મિનિટ માટે ઉકળવા દેવાનું છે। પાંચ મિનિટ થઈ ગઈ છે। હવે તેમાં 1 લીંબુનો રસ, 1 ચમચી મરી પાવડર, સ્વાદ મુજબ મીઠું નાખી દો। હવે ફરી 1 મિનિટ જેવું ઉકળવા દેવાનું છે। છેલ્લે કોથમીર નાખી દો ચીની સમારેલી અને ગેસ બંધ કરી લો। બસ એકદમ રેડી છે આપણું સૂપ સર્વ કરવા માટે। બાઉલમાં સર્વ કરી લઈએ। ખૂબ જ હેલ્ધી છે આ સૂપ। તમે જોયું આપણે બિલકુલ પણ ઓઇલ કે કોર્નફ્લોરનો ઉપયોગ નથી કર્યો। બાળકો, મોટા દરેક જણા સૂપ પી શકે છે। વેઇટ લોસ માટે પણ સારો એવો ઓપ્શન છે આ સૂપ। તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી 0 ઓઇલ સ્વીટ કોર્ન સૂપ ચોક્કસથી બનાવો અને મને કમેન્ટ્સ કરવાનું નહીં ભૂલતા કે તમને કેવી લાગી આ સૂપની રેસીપી। બીજી આવી જ નવી નવી રેસીપીઝ જોવા માટે માય કુકિંગ દીવાને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી લેવું અને બાજુમાં આપેલું 2 આઇકન પણ પ્રેસ કરી દેવું। તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, ટેક કેર।